વિડિયોમાં શીખી ગયા છે. હવે આપણે એના આધારે એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. જેમ કે એક્સરસાઇઝ 1 એન્ડ 2 આપેલી છે, એમાં તમારે બિગ અને સોરી તેમાં તમારે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી આ બંનેનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યાના જવાબ લખવાના છે. તો ચાલો આપણે એકવાર એ જવાબ જોઈએ. શું છે? જો મેં ગઈકાલે તમને કીધું હતું કે જે વિડિયો આપણો બને છે એટલે પોઝિટિવ ડિગ્રી જેની સમજૂતી મેં તમને આપી હતી તેમાં શું હતું? તો કે એક્સ એક્સ એટલે કે તે સમાનતા દર્શાવે અને જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી એ એક કરતાં બીજું જે છે તે ચડિયાતું દર્શાવે છે તેની વિશે આપણે સમજૂતી શીખ્યા હતા. હવે એ સમજૂતીને આધારે આપણે આ જવાબ પૂરીશું. તો ચાલો જોઈએ શું છે. માય હાઉસ ઇઝ એઝ ખાલી જગ્યા હેઝ યોર હાઉસ. તો જ્યારે પણ પોઝિટિવ ડિગ્રી હોય ત્યારે એઝનો ઉપયોગ થાય છે. આપણે સમજૂતીમાં શીખ્યા છીએ બરોબર. તો જ્યારે પોઝિટિવ ડિગ્રી હોય ત્યારે ક્રિયાપદ હંમેશા મૂળ જ રૂપમાંનું હોય છે. એટલે ક્રિયાપદ શું છે? તો કે બી. આપણે એ મૂકીશું બી એટલે કે માય હાઉસ મોટું છે એટલું જ તારું હાઉસ એટલે કે તારું ઘર પણ મોટું છે. એટલે અહીંયા બે ઘરની કમ્પેરેટિવ કરવામાં આવ્યું છે. એટલે કે મારું ઘર જેટલું મોટું છે એટલું તારું પણ ઘર પણ મોટું છે બરોબર. હવે આપણે જોઈએ બીજું. માય બેગ ઇઝ ખાલી જગ્યા ધેન યોર બેગ બરોબર. મારું બેગ તારા બેગ કરતાં ખાલી જગ્યા છે. હાઉસમાં છે હેવી હેવી એટલે કે ભારે. તો તમે અહીંયા બેગની કમ્પેર કરવામાં આવ્યું છે. શું છે? તો કે જ્યારે ધેનનો ઉપયોગ થતો હોય વાક્યમાં ત્યારે એ કમ્પેરેટિવ ડિગ્રી થાય છે અને જ્યારે ધેનનો ઉપયોગ થતો હોય તે ક્રિયાપદને ઈય લગાડવામાં આવે છે બરોબર. અહીંયા આવ્યું છે હેવી બરોબર. તો હેવીયરમાં છે એનો આપણે શું કરશું કે વાયનો આઈ કરીને ઈએસ લગાડશું. શું કરશું? વાયનો આઈ કરી અને ઈએસ પ્રત્યે લગાડશું. તો આપણે જોઈએ છીએ હેવીયર લગાડશું. શું કરશું? હેવી અર. માય બેગ ઇઝ હેવીયર ધેન યોર બેગ એટલે કે તારા બેગ કરતાં મારો બેગ વધારે વજનવાળું છે અથવા તો ભારે છે. પછી છે નથુભાઈ ઇઝ એઝ નથુભાઈ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ કેશુભાઈ એટલે કે નથુભાઈ કેશુભાઈ જેટલા. શું છે? લેટી એટલે કે ખુશ છે. તો જ્યારે એઝ એઝ હોય છે ત્યારે ક્રિયાપદ મૂળ મુકાય છે એટલે આપણે અહીં લખીશું હેપી. કે નટુભાઈ ઇઝ એઝ હેપી એઝ કેશુભાઈ એટલે નટુભાઈ કેશુભાઈ જેટલા ખુશ છે. પછી છે સ્નેહા ઇઝ ખાલી જગ્યા ધેન હર સિસ્ટર. સ્નેહા ઇઝ ખાલી જગ્યા ધેન હર સિસ્ટર. કાઉસમાં એટલું બ્યુટીફુલ એટલે કે સ્નેહા છે તેની સિસ્ટર તેની બહેન કરતાં તે વધારે સુંદર છે. તો જો જ્યારે પણ બ્યુટીફુલ શબ્દ આવતો હોય ત્યારે આપણે ક્રિયાપદમાં આગળ મોર લગાડવું પડે. તમે જો પેજ નંબર તમારે 36 ઉપર અહીંયા શબ્દ અમુક આપેલા જ છે એ શબ્દનું તમારે ઈઆર વર્ડ પ્રત્યે કમ્પેરેટિવ ડિગ્રી માટે જે ક્રિયાપદ વપરાય તેમાં શું આપણે ઉપયોગ કરી શકીએ? આપણે કેમ બ્યુટીફુલનું બ્યુટીફુલ રાખશું? બ્યુટીફુલમાં ઈઆર નહીં લગાડીએ પણ એની આગળ મોર લગાડશું. શું લગાડશું? મોર એટલે કે વધારે સુંદર છે એટલે આપણે પહેલાં લખશું મોર પછી બ્યુટીફુલ. એટલે કે સ્નેહા ઇઝ મોર બ્યુટીફુલ ધેન હર સિસ્ટર એટલે કે સ્નેહા તેની બહેન કરતાં વધારે સુંદર છે. પછી છે માય બાયસિકલ ઇઝ ખાલી જગ્યા ધેન માય સ્કૂટર એટલે કે મારી સાયકલ તારા સ્કૂટર સોરી માય બાયસિકલ ઇઝ ખાલી જગ્યા ધેન માય સ્કૂટર. તો તમે જોઈ શકો છો કે મારી સાયકલ મારા સ્કૂટર કરતાં ઓલ્ડ ઓલ્ડ એટલે કે
આપણે કેવી રીતે બનાવશું તે આપણે